અને હાલ તો ખૂબ જ મોટા સમાચાર ક્રિકેટ જગતમાંથી સામે આવી રહ્યા છે. પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત થઈ છે. T20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ અને ભવ્ય જીત. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. શાનદાર આ જીત, પાકિસ્તાનને કારમી હાર. ભારે રસાકસી પછી ભારતની ભવ્ય જીત થઈ છે. આપને જણાવી દઈએ, છેલ્લા બોલમાં 2 રનની જરૂર હતી અને 2 રન મારી લેવા માટે ભારત સક્ષમ રહ્યું. પાકિસ્તાન સામે મેલબોર્નમાં T20ની આ મેચ રમારે હતી અને છેલ્લા 5 બોલ તો એ રીતે ટીમ ઇન્ડિયાએ રમ્યા છે કે પૂરી દેશની તમામ પબ્લિકના જીવ અદ્ધર થઈ ગયા. જો કે ભારે રસાકસી પછી પણ ભારતની ભવ્ય જીત થઈ છે. પાકિસ્તાન સામે ભારતે જીત મેળવી લીધી છે. સુપર 12 T20નો મહામુકાબલો એટલા માટે કેમકે ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશાથી હાઈ વોલ્ટેજ મેચ રહી છે અને આ વખતે પણ કંઈક એવા દ્રશ્યો મેલબોર્નની એ પીચ પરથી સામે આવ્યા. 160 રનનો ટાર્ગેટ ટીમ ઇન્ડિયાને મળ્યો હતો અને તે ટાર્ગેટ 20 ઓવરમાં કમ્પ્લીટ કરીને ભારતે શાનદાર જીત મેળવી લીધી છે. પાકિસ્તાનને પરાજયનો સામનો કરવો પડ્યો છે. T20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ જીત. ભારતે પોતાની જીત નોંધાવી દીધી છે. ટીમ ઇન્ડિયાનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જે પ્રકારે પ્રદર્શન આપી રહ્યા હતા, તમામ ક્રિકેટ રસિયાઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ બની રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા યશ કંસારા જોડાઈ ગયા છે. યશ, જે પળની રાહ જોવાતી હતી તે પળ આવી પહોંચ્યો. ફરી એકવાર પાકિસ્તાન સામે ભવ્ય જીત ભારતની. નિધિ, ચોક્કસ થી દિવાળી પહેલા જ ભારતીય ચાહકોને, ભારતીય ક્રિકેટના ચાહકોને ભારતીય ક્રિકેટ ટીમે જીત ગિફ્ટ આપી હોય એમ કહી શકાય. ખૂબ રસાકસી પૂર્વક આ મેચ રહી. એક આ T20 મેચમાં જોઈએ તો જે પહેલી ઇનિંગ હતી એમાં પૂરી રીતે ભારતનો દબદબો રહ્યો. તો જ્યારે બીજી ઇનિંગ શરૂ થઈ તો ભારતનો એક સમય પર 31 રનમાં 4 વિકેટ હતી. ભારતીય ટીમ ખૂબ પ્રેશરમાં હતી ત્યારે ગુજરાતનો હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની જે ઇનિંગ રહી, મેચ વિનિંગ ઇનિંગ રહી, આ બંનેની પાર્ટનરશિપ જે રહી તેના કારણે ભારતીય ટીમ આ મેચ જીતી છે. કોહલીના 82 અને હાર્દિક પંડ્યાના જે 40 રન છે આ જીત માટે ખૂબ મહત્વના રહ્યા છે. બિલકુલથી એક રીતે યશ જોવા જઈએ, જે પ્રકારે બોલિંગ ટીમ ઇન્ડિયાએ કરી છે, 159 રન પાકિસ્તાન બનાવી શક્યું તે પણ ખૂબ જ મોટી વાત છે. પરંતુ હાર્દિક અને હર્ષદીપની બોલિંગ પણ ખૂબ જ શાનદાર કહી શકાય કે યુવા બોલર છે હર્ષદીપ. પહેલી વખત આવી રીતે આટલા મોટા પ્લેટફોર્મ પર રહી રહ્યા છે અને 3 વિકેટ તેમના દ્વારા જે લેવામાં આવી છે તે ખૂબ જ મહત્વની હતી. પણ હજુ પણ ભારતીય ટીમે પોતાની બોલિંગ પર વધુ જે છે તે નજર રાખવી પડશે. કારણ કે ભારતની જે ડેથ ઓવર્સની બોલિંગ હોય છે તેમાં ભારતને વધુ રન પડી રહ્યા છે તેના ઉપર હવે ટીમ ઇન્ડિયાએ ફોકસ કરવું પડશે. ભલે આ જીત છે પણ આ પ્રથમ જીત છે. આના પછી પણ હજુ ભારતે અનેક મેચો રમવાની છે આ T20 વર્લ્ડ કપમાં. હા યશ, છેલ્લી ઓવરની વાત કરીએ, રોમાંચ ભર્યા ઓવર હતી તમામ ક્રિકેટ રસિયાઓ માટે. આમ જાણે કે જીવ અદ્ધર થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ હતી યશ. એક રીતે જોવા જઈએ તો આ મેચને કોહલી અને હાર્દિક પંડ્યાએ બહુ સ્ટ્રેટેજીથી રમી છે. જે રીતે એ લોકોએ એક ટાર્ગેટ, એવું લાગી રહ્યું હતું કે આ લોકોએ બંને બેટ્સમેન એક ટાર્ગેટ સેટ કર્યો હોય કે 15 ઓવરમાં 100 રન કરવાના અને છેલ્લી 5 ઓવરમાં 60 રન કરવાના. જે રીતે જોવા જઈએ તો એ લોકોને ખબર હતી કે નવાઝ એક સ્પિનર છે અને તેની ઓવર હજુ પણ બાકી છે. તે રીતે આ બંને એક એવી નવાઝને ટાર્ગેટ કરવા માટે એક ઓવર આ લોકોએ સ્પેશિયલ એમ કરી હતી અને આ એમ વચ્ચે એવું થયું, બન્યું એવું કે શાહીન આફ્રીદી જે પાકિસ્તાનના ખાસ બોલર છે, ખૂબ મહત્વના બોલર છે, તેમણે પણ એક જ ઓવરમાં 2 સિક્સ મારી કોહલીએ અને ત્યારબાદ આ પૂરી ગેમ સેટ થઈ. છેલ્લી ઓવરમાં 16 રન જોઈતા હતા તેમાં પણ કોહલીની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે આ જીત મેળવી છે. જી યશ, પૂરી જાણકારી માટે આભાર. તો પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત, પૂરા દેશને ટીમ ઇન્ડિયાએ દિવાળી પહેલા જ દિવાળી કરાવી દીધી છે અને પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. ખૂબ જ રોમાંચ ભર્યા પૂરી મેચ રહી છે T20ની. સુપર 12ની આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ મેલબોર્નના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી અને તેમાં ભારતે ભવ્ય જીત સાથે પહેલી જીત T20 વર્લ્ડ કપમાં નોંધાવી દીધી છે.
અને હાલ તો પૂરા દેશ માટે ખૂબ જ મોટા સમાચાર ક્રિકેટ જગતમાંથી સામે આવી રહ્યા છે. પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઇન્ડિયાનું શાનદાર પ્રદર્શન T20 વર્લ્ડ કપમાં અને ભારતે જીત સાથે પોતાનું નામ જીતની લિસ્ટમાં નોંધાવી દીધું છે. T20 વર્લ્ડ કપમાં ભારતની આ પ્રથમ જીત વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા દેશને જીત અપાવી શકે છે. ભારે રસાકસી ભર્યો આ પૂરો જંગ રહ્યો. છેલ્લી ઓવર શું થશે શું નહીં કહેવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ એ તમામ પ્રેશર વચ્ચે પણ ટીમ ઇન્ડિયાનું જે પ્રકારનું પ્રદર્શન રહ્યું છે, છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી અને તે બે રન લેવામાં પણ ટીમ ઇન્ડિયા સફળ થઈ અને જીત નોંધાવી દીધી છે. પાકિસ્તાનની કારમી હાર, ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત, હાર્દિક પંડ્યા તેમજ વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને ટીમ ઇન્ડિયાએ દિવાળી પહેલા દેશવાસીઓને દિવાળી કરાવી દીધી છે. તો આ સાથે ટીમ ઇન્ડિયાની પહેલી જીત T20 વર્લ્ડ કપમાં કોઈ નાની સુનિયા જીત ના કહી શકાય, કેમ કે મહામુકાબલો આ પૂરા T20 વર્લ્ડ કપ દરમિયાનનું કહી શકાય. ભારત પાકિસ્તાનની જ્યારે પણ મેચ હોય છે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ જીત આ વખતે જે પ્રકારે ટીમ ઇન્ડિયાએ મેળવી છે ખૂબ જ કાબિલે તારીફ કહી શકાય. વધુ વાત કરવા માટે આપણી સાથે સહયોગી દીક્ષિતા જોડાઈ ગઈ છે. દીક્ષિતા, આપણા ન્યૂઝ રૂમમાં પણ આપણે માહોલ જોયો હતો કે છેલ્લી બે ઓવરમાં કયા પ્રકારની સ્થિતિ, કઈ રીતે બૂમો ઉઠતી હતી, કઈ રીતે નિરાશા, પરંતુ આખરે ટીમ ઇન્ડિયાની જીત થઈ છે. આપની પાસે યશ પણ ઉપસ્થિત છે, તેમનું શું કહેવું છે, ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન કેવું રહ્યું છે ને તમારી કેવી ફિલિંગ છે દીક્ષિતા? બિલકુલ, ખુશી ખુશી અને ખુશી જ જોવા મળી રહી છે, કારણ કે 31 રનમાં 4 વિકેટ જ્યારે લઈ લીધી હતી ત્યારે એક નિરાશા વ્યાપી ગઈ હતી કે આપણે જીતીશું એવો એક સવાલ થઈ ગયો હતો. પણ એના પછી હાર્દિક પંડ્યા અને જે રીતે વિરાટ કોહલી આ બંનેની જુગલબંદી જોવા મળીને તે લોકોએ જે રીતે પીચ પર સખત બહુ જ સારું પરફોર્મ આપ્યું અને આપણી જે જીત થઈ હતી ત્યારબાદ છેલ્લે લોકો ચીયરઅપ કરતા પણ જોવા મળ્યા. આપણી ઓફિસમાં પણ ખુશીનો માહોલ હતો અને ભારતની આ ભવ્ય જીત, દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ. અમારી સાથે યશ, હું આપને માહોલ બતાવીશ. અત્યારે પણ લોકો ખૂબ જ ખુશ છે અને મજા કરી રહ્યા છે, કારણ કે લોકોના શ્વાસ અંદર થઈ ગયા હતા. કેટલાક લોકો પાણીની બોટલ સાથે લઈને ઊભા હતા કે જ્યાં સુધી જીત નહીં થાય ત્યાં સુધી અમે લોકો પાણી નહીં પીએ, એવું પણ લોકોએ કહ્યું હતું. યશ અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. યશ, ભારત અને પાકિસ્તાનનો આ મહામુકાબલો, 160નો જે લક્ષ્યાંક હતો અને 31 રનમાં જે 4 વિકેટ ઝડપી લીધી હતી, ત્યાર પછી એક આશા આપણે મૂકી દીધી હતી કે ભારત જીતશે, કોનું પ્રદર્શન સૌથી સારું રહ્યું? ચોક્કસથી 31 પર જ્યારે 4 પડી ત્યારે એવું હતું કે હવે આ મેચ ગઈ, પણ જે રીતે કોહલી અને હાર્દિક પંડ્યાની બેટિંગ રહી, એક કહી શકાય કે કોહલી હંમેશા ઓસ્ટ્રેલિયામાં સારું પરફોર્મ કર્યું છે અને કોહલીએ આ વાતને સાબિત કરી છે. અને કોહલીએ 82 રનની જે નાબાદ પારી રમી છે, જે 982 રન્સની જે કોહલીની ઇનિંગ રહી છે તે ખૂબ જ શાનદાર રહી છે. બીજી તરફ હાર્દિક પંડ્યાના જે 40 રન છે તે પણ ખૂબ મહત્ત્વના ગણી શકાય, કારણ કે જ્યારે પાર્ટનરશિપની જરૂર હતી, જ્યારે વિરાટ કોહલીને સ્ટેન્ડની જરૂર હતી, ત્યારે હાર્દિક પંડ્યા તેમની સાથે રહ્યા અને એક 100 ઇનિંગ્સની જે આ બંને વચ્ચે પાર્ટનરશિપ થઈ તે ખૂબ શાનદાર હતી. સાથે જ વાત કરીએ તો ઇન્ડિયાની જે બોલિંગ છે તે પણ આ ગેમમાં સારી એવી જોવા મળી. ઓસ્ટ્રેલિયન પિચિસ જે છે તે પેસ બોલર્સ માટે ખૂબ વખણાય તેવી છે. તેમાં અર્શદીપ સિંઘ, હાર્દિક પંડ્યા અને શમી, અને ખાસ કરીને અર્શદીપની તો આ પહેલી એવી મોટી ટુર્નામેન્ટ છે જેમાં અર્શદીપ રમી રહ્યા છે, અને એવી જ મોટી ટુર્નામેન્ટમાં પહેલી જ મેચમાં 3 વિકેટ લેવી એ ખૂબ મહત્ત્વની વાત છે. આજનો દિવસ દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ, લોકોને કાં ગિફ્ટ આપી દીધી એવું કહી શકાય ટીમ ઇન્ડિયાએ? ચોક્કસથી, વર્લ્ડ કપ હોય અને પાકિસ્તાનની સામે મેચ હોય અને ટીમ ઇન્ડિયા જીતે એ ભારતવાસીઓ માટે એક મોટું ગિફ્ટ છે. આ દિવાળી બોનસ કહી શકાય આ જીતને. આજે કોનું પ્રદર્શન સૌથી સારું રહ્યું જો વાત કરવામાં આવે તો? જો આ બતાવું આપને વિડીયો, ભારત માતા કી જેના અહીંયા તો નારા લાગવા માંડી પડ્યા છે, કારણ કે એટલી ખુશી છે લોકોમાં. અને ઇન્ડિયા જીતતી હોય છે ત્યારે આટલી જ ખુશી, કારણ કે એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં હોળીને ઇન્ડિયામાં દિવાળી થઈ રહી છે આ મેચની સાથે. ચોક્કસથી, પાકિસ્તાનમાં આજે ફરી એકવાર એટલા બધા ટીવી ફૂટ્યા હશે કે વાત ના પૂછો. એક સમયે જીતની આશાથી પાકિસ્તાનને,
पहला तो 160 रन करिया एटले घणा लोको कहता था कि 160 इंडिया माटे करवा बहु डिफिकल्ट रहेशे, कारण कि ऑस्ट्रेलियन पिचिस ने वो ट्रेक रेकॉर्ड रह्यो छे कि 150 नी उपर जाय एटले त्यां करवा बहु डिफिकल्ट थाय छे। पण पाकिस्तानी बॉलिंग पण ए रीतनी छे, पाकिस्तान पासे त्रण अत्यारना कही शकाय के वर्ल्ड बेस्ट सीमर्स छे जे पाकिस्तान पासे छे, पण आ तमाम बॉलरो ने पण इंडियन बेट्समेनोए बहु फटकार्या। वात करे शाहीन आफरीदीनी जे वात थती हती के शाहीन आफरीदी एक एवा पेस बॉलर छे जे इंडिया सामे कायम कारगर साबित थया छे। कोहलीए एमने सतत बे बॉल में सिक्स मारी 19मी ओवर में, अने जे मैच तरफ मैच विनिंग मोमेंटम हतो ए त्यारथी ज बन्यो हतो, अने छेल्ली ओवर में जे 16 रन करवाना हता तेमा पण कोहलीनो खूब महत्वनो फाड़ो रह्यो छे। दीक्षिता, बिल्कुल एवं कहवाय छे के जो जीता वही सिकंदर, अत्यारे इंडिया टीम जीती चुकी छे अने तेनी उजवणी पण थई रही छे। नीति जी, बिल्कुल दीक्षिता ने यश पूरी माहिती माटे वात करवा माटे खूब खूब आभार।